ભાજપમાં ભંગાણ, પૂર્વ ડેપ્યુટી મેયર જોડાયા આમ આદમી પાર્ટીમાં. જામનગરમાં ભાજપમાં જોવા મળ્યું ભંગાણ. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કારમુરના રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે કેટલાક અનુભવીઓના પત્તા કપાતા તેમનામાં રોષની લાગણી જોવા મળી રહી છે. જામનગર શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂર સાથે પણ અન્યાય થતા તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. છેલ્લા 5 રનથી ચૂંટાઈ આવનાર ભાજપમાંથી સૌથી પ્રથમ રાજીનામું આપનાર કરશન કરમૂર વિધિવત રીતે આપમાં જોડાયા હતા. કરમૂર વોર્ડ નંબર 5માં છેલ્લા 25 વર્ષથી ચૂંટાતા આવે છે. ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે ચૂંટણી ભારે રસપ્રદ બની રહે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. જામનગરમાં મહાનગરપાલિકાની ટિકિટની પાળવણી લઈને કોર્પોરેટરમાં ભારે નારાજગી અને બળવાની આગ જોવા મળી રહી છે. કરમૂરના રાજીનામા બાદ અન્ય બીજા 2 શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવતા ચૂંટણી જંગમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ગુજરાતમાં અને તેમ ખાસ કરીને જામનગરમાં. ભાજપમાં ભગાભગીનો દોર શરૂ થઈ ગયો છે. હવે હજુ પણ ઘણા લોકો રાજીનામા આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. કરશન કરમૂર આહિર સમાજમાં મોભીનું સ્થાન ધરાવે છે. છેલ્લા 5 ટર્નથી ચૂંટાતા આવે છે અને વોર્ડ નંબર 5માં પ્રજાના કામો કરવા માટે જાણીતા છે. પાર્ટી દ્વારા તેમને એકદમ ટિકિટ આપવામાં બાકાત કરી દેવામાં આવતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. તેમના જણાવ્યા મુજબ તેઓ એન્જિન બની છેલ્લા 25 વર્ષથી ચૂંટાઈ આવે છે અને તેમની સાથે જોડાનાર ડબ્બાઓ પણ જીત મેળવતા હતા, પરંતુ પાર્ટીએ એવો અન્યાય કર્યો છે કે એન્જિન અને ડબ્બાઓને છૂટા પાડી દીધા છે, જેથી કરીને લોકોમાં ભારે બળવો અને વિરોધ જોવા મળી રહ્યો છે. પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે જેઓ સાચા અર્થમાં કામ કરે છે, અનુભવી પ્રામાણિકતા ધરાવે છે, તેઓને ભાજપ દ્વારા બનાવેલા નિયમોના આધારે બાકાત રખાયા છે, જે યોગ્ય ન કહી શકાય, અને વોર્ડના કામોને પ્રજાનું સહિયારું કામ કરવા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે વોર્ડની પ્રજા તેમને સાથ સહકાર પાર્ટીએ અમારા ઉપર એટલો બધો અન્યાય કર્યો છે કે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોર્પોરેશન ની અંદર પણ કોઈ મીડિયા કે કોઈ પત્રકારો કે એમ ના કહી શકે કરશનભાઈ તમારી આ નબળાઈ છે. એવા પ્રમાણિકપણે કાયમી કામ કરી રહ્યા છે. લોકોના સતત લોકોની વચ્ચે રહેવું, સવારે 2 કલાક વોર્ડમાં રાઉન્ડ મારવો, 4 કલાક કોર્પોરેશન બેસવું, કોઈનો મિસકોલ આવે પણ એનો જવાબ દેવો, આ મારી કાર્યપદ્ધતિ છે. છતાં પણ પાર્ટીએ માજી મેયર હસમુખભાઈ જેઠવાના દીકરાને ટિકિટ આપી, એને એક વખત બળવો કર્યો હતો. જસરાજ પરમારે પણ એક વખત પાર્ટી છોડીને બળવો કર્યો હતો, એને ટિકિટ આપી. મેણભાઈ ભાટુના બેનને પણ ટિકિટ આપી. ત્યારે મારા જેવા સિનિયર અને પ્રમાણિક માણસની 5 મિનિટ રમવા છતાં હું એમ નથી કહેતો કે પાર્ટી પોલિસી જે હતી તો મને વાંધો નહોતો, કે ભાઈ મને ના આપ્યો તો કોઈને ના આપ્યો તો મને વાંધો નહોતો, પણ જ્યારે આવા લોકોને ટિકિટ આપી તો મને મારા કુટુંબ ઉપર ને મારા ઉપર શું કામ આ રીતે પાર્ટી અન્યાય કર્યો, જેને લઈને મેં ગઈકાલે ભાજપ કાર્યાલય જઈ અને આરસીભાઈ ફળદુ અને અકુબાની હાજરીમાં શહેર પ્રમુખ વિમલ કગાત્રાને મારું રાજીનામું સુપ્રત કર્યું અને મેં કીધું મને પાર્ટીમાંથી મુક્ત કરો. ત્યાર પછી અજીતભાઈ લોખિક અને શિવાજીભાઈ ડાંગરના અને રમેશભાઈ કટારમલના મારી સાથેના સંપર્ક થયા અને મને એવું થયું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાઉં. અને વોર્ડ નંબર 5માં અમારી જે સામે પેનલ મૂકી છે એમાં 2 આયાતી ઉમેદવાર છે, કિશનભાઈ માડમ અને વિરાણીબેન. તો અમે સ્થાનિક અમારા 4 ઉમેદવાર છે, જે વર્ષોથી આ કામ કરી છે, લોકોની સાથે સંપર્કમાં છીએ. એવા અમારા જયંતિભાઈ સાવલિયા અમારા વોર્ડના પ્રમુખ હતા, એ પણ અમારી સાથે પેનલમાં લડે છે. એ જ રીતે મહેન્દ્રસિંહ ઝાલા છે, એમના વાઇફ લડે છે. એ જ રીતે એક સોનલબેન પ્રજાપતિ. આમ અમે 4 લોકોની પેનલ બનાવી અને જામનગરની જનતાની સેવા કરવા માટે 6ઠી ટ્રમ મારી તંદુરસ્ત તબિયતના હોવાના કારણે અને એકદમ તંદુરસ્ત હોવાના કારણે હું 6ઠી ટ્રમ લડવા જઈ રહ્યો છું. અમારા વોર્ડના 5 નંબરના નાગરિકોના સહકારથી અને એ લોકોની અપેક્ષા છે કે કરશનભાઈ તમે એટલા વર્ષોથી અમારા કામ કરો છો, તમે ચૂંટણી કોઈ પણ હાલે લડો. હું છેલ્લા 2 દિવસમાં મને 2 થી 2.5 હજાર ફોન આવ્યા હશે કે તમે ચૂંટણી લડવાની થાય છે, તમે એમનેમ લડો કે અપક્ષ લડો કે કમે કરો. એટલે મેં કીધું અમે આમ આદમી પાર્ટીમાંથી આજે નિર્ણય કર્યો કે અમે 4 ઉમેદવાર વોર્ડ નંબર 5માં ચૂંટણી લડીએ છીએ. કરશનભાઈ, અગાઉ વિધાનસભાની ચૂંટણી સમય પર તમે ભાજપમાંથી નારાજ થયા હતા અને ત્યારે મને હમણાં થઈ ગયા ફરીથી જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો કેમ આ રીતે વારંવાર થાય? વિધાનસભા વખતે હું ક્યારે પાર્ટીમાં નારાજ નથી થયો, ખાલી એક ફેસબુકની કોમેન્ટના કારણે
અને એ મીડિયાની સામે મેં કલાક પછી જ ઇન્ટરવ્યુ આપ્યું હતું કે આ મારું બનાવેલું નથી, મેં બનાવ્યું નથી, મેં મૂક્યું નથી, ભૂલથી આ મુકાઈ ગયું છે, હું પાર્ટીને ક્યાંય નુકસાન કરવામાં નથી, આવું મારું પહેલું સ્ટેટમેન્ટ હતું. પણ અંગત રાગદેશ રાખીને સ્થાનિક રાજકારણના આગેવાનોએ એવું નક્કી કર્યું, પ્રદેશ પ્રમુખારે પોતાના વ્યક્તિગત સંબંધો હતા, કે તાત્કાલિક આને સસ્પેન્ડ કરી નાખો તો મને વિધાનસભામાં નડે નહીં, આવું ગણિત કરીને મને તાત્કાલિક કાઢ્યો હતો. આઠમા દિવસે પાર્ટીએ મને, પ્રદેશ પ્રમુખે મને ફોન કર્યો કે તમે પાછા પાર્ટીમાં આવી જાઓ માન સન્માન સાથે. એટલે મેં કીધું તમે આ તો હું માન સન્માન સાથે આવી જાઓ, પણ તમે વિના કારણે વગર વાક્ય એક નાની એવી બાબતમાં ખાલી ફેસબુકની કોમેન્ટના કારણે તમે મારું 25 વર્ષનું રાજકારણ પૂરું કરી દીધું, મારે તમારો ભરોસો કઈ રીતે કરવો? છતાં પણ પાર્ટીએ મને સમજાવ્યો ત્યારે મેં કસનભાઈ તું ભાગે બધો.